नमस्कार, मंत्री न्यूज लाइव માં સમાચારોની સાથે હું છું કામેશ ચોક્સી અને શરૂઆત કરીશું મહત્વના સમય સમાચારથી. મહત્વની વાત એ સામે આવી રહી છે કે હાલમાં અત્યારે વાવાઝોડાની વાત કરવામાં આવે તો ચક્રવાતની વાત કરીએ, ગુજરાતથી 350 કિલોમીટર દૂર છે વાવાઝોડું. આજે સમગ્ર દિવસ દરમિયાન ચક્રવાતની જોવા મળશે અસર. તોકતે વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી તેની અસર જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝ પણ દર્શકોને પડેપડની માહિતીથી વાકેફ કરાવશે. વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અસર જોવા મળી રહી છે. ભારે પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ રહ્યા છે અને સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે હાલની અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ મહત્તમ અસર થઈ શકે છે. મંતવ્ય ન્યૂઝ પણ દર્શકો સુધી પડેપડની માહિતી પહોંચાડી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા મહાકવરેજ દર્શકો સુધી પહોંચી રહ્યું છે. હાલની જો વાત કરવામાં આવે તો ગુજરાતથી 350 કિલોમીટર દૂર છે તોકતે વાવાઝોડું. તો ગીર સોમનાથથી જોડાયા છે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અને ઉનાથી જોડાયા છે સંવાદદાતા કાર્તિક વાજા. હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ગઈકાલે સાંજથી જ અસરની શરૂઆત થઈ હતી. હાલ સવારની જો વાત કરવામાં આવે તો ગુજરાતથી 350 કિલોમીટર દૂર છે વાવાઝોડું. ગીર સોમનાથ અને ઉનામાં પણ અત્યારે વરસાદી માહોલ છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાના શરૂ થઈ ગયા છે. આપણે પૂછીશું આયુષીને. જી આયુષી, જણાવશો હાલમાં અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં શું છે વાવાઝોડાને લઈને અગાઉની સ્થિતિ? બિલકુલ કામેશ, જે રીતે હાલ જે સાયક્લોન છે તે હવે વેરાવળના દરિયાકાંઠાથી ખૂબ જ નજીક છે, ત્યારે આ સમય દરમિયાન હવે સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સોમનાથના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા પણ જે સજ્જડ બંધ જે છે તે આપવામાં આવી રહ્યું છે. બધું જ બંધ છે કરાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને અહીંયા જે લોકોને સ્થળાંતર જે કરાવવાની ફરજ હતી તે પણ કરાવી દેવામાં આવી છે. દરિયાઈ વિસ્તારથી નજીકમાં જેટલા પણ રહેણાંક વિસ્તારો હતા તેને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને જે સતર્કતાના ભાગરૂપે અહીંયા તમામ પગલાં છે તે લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે જોઈ શકાય છે કે આજે સામાન્ય દિવસોમાં જ્યારે આજે સાયક્લોન પહેલાની વાત કરવામાં આવે તો ત્યારે અહીંયા લોકોની ભારે અવર જવર છે તે જોવા મળતી હતી, કારણ કે અહીંયા જે મુખ્ય બજારો છે તે આ છે અને જે બંદર આવેલું છે સોમનાથ તેનાથી ખૂબ જ નજીક છે. ત્યારે આ પરિસ્થિતિમાં ખાસ કરીને અત્યારે હાલ જે આખો વિસ્તાર છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંયા જે રીતે અત્યારની પરિસ્થિતિ છે કે જે આખું સાયક્લોન છે તે ખૂબ નજીક આવી પહોંચ્યું છે, ગુજરાત રાજ્યની હવે સતર્કતા જ એક જે છે તે ખૂબ જરૂરી બની છે. તંત્ર તો પગલાં લઈ જ રહ્યું છે, પરંતુ સાથે લોકોમાં આ પ્રકારની જાગૃતતા જોઈએ. જે રીતે સોમનાથની વાત કરવામાં આવે તો અહીંયા જે આ સાયક્લોન આવવાની વાત હતી શરૂ થઈ હતી ત્યારથી જ લોકોનું એક પ્રકારની જાગૃતતા સામે આવી અને લોકોએ સ્થળાંતર માટેની જે જ્યારે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું ત્યારે કરી લેવામાં આવ્યું. જ્યારે અન્યની વાત કરવામાં આવે તો મહુવામાં જ્યારે લોકોને સ્થળાંતરમાં કરવાનું કહેવામાં આવતું હતું ત્યારે લોકો છે સ્થળાંતર માટે નહોતા માનતા. ત્યારે અહીંયા આખી બજારોની અંદર આવેલા જેટલા પણ ફૂડ સ્ટોલ્સ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ફૂડ સ્ટોલ્સ બંધ છે, લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, મંદિર પણ બંધ રાખવામાં આવી રહ્યું છે અને સાથે જ દરિયાઈ વિસ્તારોમાં જે કોઈ પણ માછીમારો જે છે તે ન જાય, કોઈ પણ લોકો ત્યાં ન જાય તે માટેની સતર્કતા રાખવામાં આવી રહી છે. જે રીતે હાલ સાયક્લોનની પરિસ્થિતિની વાત કરીએ તો સાયક્લોન જે છે તે અત્યારે વેરાવળ નજીક પહોંચવા આવ્યું છે, એટલે કે સાયક્લોનની ગતિવિધિ છે તે બદલાતી રહે છે. જે રીતના પવન દિશા છે તે મુજબ તે પોતાની દિશા બદલી રહ્યું છે. ત્યારે કઈ જગ્યાએ ટકરાશે તે ચોક્કસ હજી સુધી નથી કોઈ લોકેશન આવ્યું, પરંતુ તંત્ર જે છે તેને તમામ દરિયાઈ વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. એટલે આજે એલર્ટ આપેલા વિસ્તારમાં એનું સોમનાથમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અહીંયા પણ જે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે, એનજીઓ અને સામાજિક સંસ્થાઓની મદદથી લોકોને અહીંયા મદદરૂપ થવા માટેની તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારોની અંદર જે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. સોમનાથની અંદર જ્યારે એન્ટર કરીએ છીએ ત્યાંથી જ બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. જેટલા દરિયા તરફ જવાના, બંદર તરફ જવાના જેટલા પણ રસ્તાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા. સાથે જ પશુપાલનોની વાત કરીએ તો પશુપાલકોને પણ પોતાના પશુઓને જે વ્યવસ્થિત ઠેકાણે પાડવા માટેની પણ જે કહી શકાય જે કામગીરી હતી તે કરવામાં આવી છે અને તમામ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. કામેશ જે આયુષ્ય, આપ જોડાયેલા રહેજો. ઉનાથી જોડાયા છે સંવાદદાતા કાર્તિક વાજા. જી કાર્તિક, જણાવશો કે ગીર સોમનાથની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, ઉનાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ વરસાદી માહોલ હતો, હાલની અત્યારે ઉનાની શું સ્થિતિ છે જણાવશો?
પછી વાત કરવાનું તો હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી છે તેને લઈને જે તોકેટ નામનું વાવાઝોડું છે તે ત્રાટકવાનું છે અને ગઈકાલથી જે સાંજના ત્રાટકવાની સંભાવના તેને લઈને જે ગઈકાલ સાંજથી હવામાન વિભાગમાં ક્યાંક પલટો આવ્યો આપણા દ્રશ્યમાં બતાવે કે આજે હવામાન વિભાગનું વાપર તે ગઈકાલ સાંજનાથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાં પવન અને વરસાદમાં ધીમે ધારા ફૂંકાયો ગઈ રાત્રે જે પવન હતો એ બહુ જોરમાં હતો અને દરિયાકાંઠામાં પણ ત્યાં ગઈકાલ કરંટ જોવા મળેલો છે અને સહેજ રાજપરા અને નવાબંધનો દરિયો પણ જે રીતના સ્ટેબલ હોય તે રીતના વધુ ઉછળવા લાગ્યો છે. નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ અને મામલતદાર સહિતની ટીમ છે તે ઘટનાસ્થળ પહોંચી અને 20,000 લોકોને કઠારવાળા વિસ્તારમાં છે રહી છે એ લોકો 20,000 લોકોને સ્થળાંતર કરવામાં આવી હતી. જી કાર્તિક, એક બીજો પણ પ્રશ્ન થાય છે કે આપે જણાવ્યું તેમ 20,000 લોકોના જે સ્થળાંતરની કામગીરી જે છે એ અત્યારે યથાવત છે. હાલની અત્યારની જો સ્થિતિની વાત કરો તો સાંજ સુધીમાં ઉનાના દરિયાકાંઠે કેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે તંત્ર દ્વારા? ચોક્કસ વાત કરવામાં આવે તો ગઈકાલથી જે સેક્રોન છે તે ક્યાંક છે અને દરિયો પણ છે તે 15-17 ફૂટ ઊંચા મોજા લઈને આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારને પણ પટ્ટાઈ તેને લઈને ઇન્ટરનેટની મામલતદાર અને પ્રશાસન દ્વારા અલગ રીતે સેક્રોન સેન્ટરમાં લોકોને ખસેડવામાં આવ્યા છે. જે કાર્તિક આપ જોડાયેલા રહેશો, જામનગરથી જોડાયા છે સંવાદદાતા સલમાન ખાન. જે સલમાન, આપ જણાવશો કે જામનગરમાં હાલમાં અત્યારે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને તંત્ર દ્વારા શું તૈયારીઓ હાથ ધરાઈ છે? વાત કરવામાં આવે તો સંભવિત તોકતે વાવાઝોડાને પગલે હવે જામનગર પ્રશાસન છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને સજ્જ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે જામનગરમાં જો વાત કરવામાં આવે તો જામનગરના 4 જે બંદરો છે તેમાં 4 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે, જેમાં સલાયા બંદર, રોજી બંદર, નવા બંદર તેમજ જૂના બંદરનો સમાવેશ થાય છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના છે તે પણ આપી દેવામાં આવી છે અને તેના માટે 24 કલાક અહીં જે જિલ્લા કલેક્ટર હેઠળ જે અધિકારીઓની જે કહી શકાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે ટીમ છે તે અહીં તૈયાર છે અને હેડક્વાર્ટર ન છોડવા માટે પણ આદેશ છે તે આપી દેવામાં આવ્યા. મન આપ જોડાયેલા રહેશો, પોરબંદરથી જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ. જી ધ્રુવ, જણાવશો કે પોરબંદરમાં પણ દરિયાકાંઠે 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે, 8,000 જેટલા લોકોનું અંદાજિત સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે, માછીમારોને પણ દરિયાકાંઠે પરત ફરવા તંત્ર તરફથી સૂચના આપી દેવામાં આવી છે, હજી પણ કેટલીક બોટ દરિયામાં હોય તેવી વાત સામે આવી રહી છે, શું છે વધુ જાણકારી? જી કામે, સીધા જ આપને પોરબંદરના દ્રશ્ય દેખાડીશ. હાલ અત્યારે પોરબંદરના દરિયા કિનારે હાલ હું ઉપસ્થિત છું, જ્યાં આપ જોઈ શકો છો કે જે મોજા છે તે મોજા હવેની જે ગતિ છે તે વધી રહી છે. મહત્વની બાબત એ છે કે 5 વાગ્યાથી આની અસર છે તે વાવાઝોડુંની તે ક્યાંક ને ક્યાંક શરૂ થઈ જશે. પોરબંદરની વાત કરીએ તો ગઈકાલે એક હાઈટાઇડ માટે એક મીટિંગ મળી હતી જિલ્લા વહીવટી તંત્રની અધ્યક્ષતામાં. જે મીટિંગ છે તે મળી હતી, પીજીએસસીએલનો પુરવઠો ન ખોરવાય, કારણ કે એક બાજુ જ્યાં કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ તંત્ર કોઈપણ પ્રકારનું રિસ્ક નથી લેવા માંગતી, એટલે આ તમામ પ્રકારની જે મીટિંગ છે તે અત્યારે ચાલુ છે. સ્પષ્ટપણે એનડીઆરએફની જે 2 ટીમ છે તે પણ પોરબંદર આવી ચૂકી છે અને જે સ્થળાંતરની જે કામગીરી છે તે અત્યારે કરી રહી છે. પોરબંદરની આજુબાજુના જે વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં ક્યાંક ને ક્યાંક આજે સ્થળાંતરની જે કામગીરી છે તે થઈ રહી છે. ખાસ માધવપુરની વાત કરીએ તો માધવપુરમાં લગભગ 7,000 થી વધુ જેટલા જે લોકો છે
તેઓને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે અત્યારે થઈ રહી છે. મહત્વની એ પણ બાબત એક સામે આવી રહી છે કે આજે સાંજે જ્યારે 5 વાગે જે રસર શરૂ થશે તે પહેલા તમામે તમામ દરિયાકાંઠા વિસ્તારની આજુબાજુના જે વિસ્તાર છે તેને ખાલી કરી દેવામાં આવશે. કારણ કે ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકો ત્યાં અત્યારે ઉપસ્થિત છે અને ત્યાંથી નીકળવાનું નામ નથી લેતા. આ પ્રકારની તમામે તમામ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે. ચોપાટીની વાત કરીએ તો સવારે ચોપાટીમાં લોકો નજરે પડ્યા હતા. મંતવ્ય ન્યૂઝના કેમેરામાં પણ કેદ થયા કે લોકો અહીં ભય વગર ક્યાંક ને ક્યાંક મુક્તપણે મોર્નિંગ વોક કરતા હતા. પણ ત્યાં તેમ છતાંય પોલીસે પોતાની કામગીરી કરી અને તમામ તમામ લોકોને બહાર કાઢ્યા. સ્પષ્ટપણે આ તંત્ર છે અત્યારે અલર્ટ છે. કોઈ પણ સંજોગોમાં કોઈ અણબનાવ ન બને તેના માટે હાલ અત્યારે કામગીરી થઈ છે. ખાસ જિલ્લા કલેક્ટર છે આ તમામે તમામ જે કામગીરીની સુપરવિઝન કરી રહ્યા છે. પોલીસ તંત્ર પણ અત્યારે સજાગ છે. જે રીતે દિવસે ને દિવસે અત્યારે એક ભયનો માહોલ અત્યારે એક સર્જાઈ રહ્યું છે કે હવે પછી શું થશે. કારણ કે પોખતે વાવાઝોડુંને લઈને અનેક પ્રકારના જે તર્ક છે તે સામે આવી રહ્યા છે કે અમુક તર્ક એવું પણ કહી રહ્યા છે કે પોખતે વાવાઝોડું પોરબંદરને નહીં ભટકાય પણ બીજા સ્થળમાં ભટકાશે. આ પ્રકારનું તમામે તમામ જે તર્ક વચ્ચે પણ અત્યારે તંત્ર પોતાની કામગીરી છે તે કરી રહી છે. જી જી ધ્રુવ, આપ જોડાયેલા રહેશો. મહત્વના સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે. તોકતે વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો સાંજ સુધીમાં પોરબંદરના દરિયાકાંઠે તોકતે વાવાઝોડું ટકરાવવાની શક્યતા છે. માધવપુર અને પોરબંદરની વચ્ચે તોકતે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદરમાં તોકતે વાવાઝોડાને લઈને તંત્ર સક્રિય છે. પોરબંદર ચોપાટી પોલીસમાં અત્યારે હવે કડક વલણ જોવા મળી રહ્યું છે. કારણ કે અગાઉ મંતવ્ય ન્યૂઝના સ્ક્રીન ઉપર દ્રશ્યો જોયા તે પ્રમાણે વહેલી સવારે ક્યાંક લોકો વોકિંગ કરવા નીકળી પડ્યા હતા તે લોકોને પણ હટાવવામાં આવ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે. કારણ કે પોરબંદરના દરિયાની જો વાત કરવામાં આવે તો અત્યારે હળવો કરંટ પણ દરિયામાં જોવા મળી રહ્યો છે. જી ધ્રુવ, અહીંયા પ્રશ્ન એ પણ થાય છે કે હજી પણ ક્યાંક વાવાઝોડાને લઈને લોકોમાં સતર્કતાનો અભાવ હોય તેવું સામે આવી રહ્યું છે. બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે કોવિડ હોસ્પિટલોમાં પણ દર્દીઓને ક્યાંક અન્ય સ્થળે શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. શું છે વધુ જાણકારી? જી કામેશ, વાત કરીએ પોરબંદરની તો પોરબંદરમાં ક્યાંક ને ક્યાંક અત્યારે સવારે જ્યારે મંતવ્યની ટીમ ચોપાટી પહોંચી ત્યારે અનેક લોકો વોકિંગ કરતા નજરે પડ્યા હતા. ખાસ મેં પણ પૂછ્યું કે શા કારણે તેઓ વોકિંગ ઉપર તેમને ભય નથી, આ પ્રકારના પ્રશ્નો મેં પૂછ્યા. પણ તેમ છતાંય તેઓને ખાસ તો તેઓએ જણાવ્યું કે એક નજારો જોવા માટે તેઓ આવી રહ્યા છે. એક ક્યુરોસિટી લોકોના અંદર હોય છે કે વાવાઝોડું કઈ રીતે થતું હોય છે, તેના પહેલાં કુદરત પોતાનું રંગ કેવી રીતના દેખાડતું હશે. આ પ્રકારના જે ઉત્તરો છે તે મને મળ્યા. સ્પષ્ટપણે કોરોનાની વાત છે તો કોરોના માટે એક તંત્રએ પોતાની એક માઇક્રો પ્લાનિંગ કરીને રાખી છે. કોઈ પણ સંજોગોમાં કોરોનાના દર્દીઓને કોઈ પણ સંજોગોમાં કોઈ અવ્યવસ્થા ન ઘટે, કોઈ અણબનાવ ન બટે આ પ્રકારની આ તમામે તમામ જે વ્યવસ્થા છે કરી દેવામાં આવી છે. પોરબંદરથી જૂનાગઢ જે હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. એક હોસ્પિટલની ક્યાંક ને ક્યાંક જે દિવાલ ધરાશાય થવાની એક પરિસ્થિતિમાં હતી. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામે તમામ કોવિડના દર્દીઓને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા. અને વાત કરીએ પુરવઠાની તો પુરવઠા માટે પણ સતર્ક બન્યું છે. પણ સંજોગોમાં જે આઈસીયુમાં પુરવઠું ન ખોરવાય આ પ્રકારની તમામે તમામ જે વ્યવસ્થા છે જિલ્લા વહીવટીતંત્ર હાલ કરી રહ્યું છે. જી ધ્રુવ, આપનો આભાર. તો હાલમાં અત્યારે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર લાઈવ દ્રશ્યો દર્શકો સુધી પહોંચી રહ્યા છે અને ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જામનગર, ઉના તમામ સ્થળોએ ખાસ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. મંતવ્ય ન્યૂઝ પણ દર્શકો સુધી પળે પળની માહિતી પહોંચાડી રહ્યું છે.